subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student, good morning. Jai Shri Krishna. Gangotri School Gondalma aapnu hardik swagat chhe. To aaje apne abhyas karishu senior KG maths book bhag 1 ma. तो अपने पेज नंबर 50 छे ते ओपन करिए। तो पेज नंबर 50 पर अपने शू की दूछे। तो के पेज नंबर 50 पर अपने जोड़ रिया ची क्या अपने छगड़े एकड़े एक साइट नो अंक आपेलो छे। तो अपने एक थी 50 अंक सीखी गया। 50 થી 60 અંક શીખી ગયા અને ત્યાર પછી 6 ગળે મીંડે 60 પછી શું આવે છે તો કે 6 ગળે એકડે 61 તો 6 ગળે મીંડે 60 પ્લસ 1 ગળે 1 એટલે શું થાય છે તો કે 6 ગળે એકડે 61 तो ते आपने शिखवानु छे छगड़े एकड़े एक साथ तो पहला आपने जो ये कि अहीं आपने डॉट्स पर लखी ने आपेलू छे तो पहला आपने ए लखीशु बोलता जैसु अने लखता जैसु छगड़े एकड़े एक साथ छगड़े एकड़े एक साथ तो जियारे आपने डॉट्स पर लखिए छे जियारे खास ध्यान राखशु के आपड़ो લાઈન છે તે ડોટ્સની બારે ન જાય ડોટ્સની બારે જાય છે તો આપણે તેને તરત જ ઇરેઝ કરશું અને ફરીથી લખીશું બરાબર અને ઇરેઝ કરવા માટે છે આપણે હંમેશા મોટાની હેલ્પ લેશું અથવા તો મમ્મીની હેલ્પ લેશું જાતે ઇરેઝ કરશું નહીં જાતે ઇરેઝ કરશું તો શું થાય છે તો કે બુક ખરાબ થઈ જાય છે બુક ફાટી જાય છે આવું બને છે આવું ન બને તે માટે તો હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું ડોટ્સ પર ને હવે આપણે જાતે લખવાનું કીધું છે તો હવે આપણે જાતે પણ એ જ રીતે લખવાનું છે અહીંયા આપણે બે બ્લુ લાઈન આપેલી છે તો તે બ્લુ લાઈનની બારે ન જાય તે આપણે ખાસ ધ્યાન રાખશું બોલતા જશું અને લખતા જશું છગડે એકડે એક સાઠ છગડે એકડે એક સાઠ છગડે એકડે એક સાઠ ત્યાર પછી બાજુમાં જોઈએ કે છગડે મીંડે 60 પ્લસ એકડે એક બરાબર છગડે એકડે 61 ત્યાર પછીની લાઈન જોઈએ છગડે એકડે 61 છગડે એકડે 61 છગડે એકડે 61 અક્ષર છે બહુ નાના પણ નથી કરવાના અને બહુ મોટા પણ નથી કરવાના બરાબર ખાસ કરીને બ્લુ લાઈનની બારે ન જાય તે આપણે ધ્યાન રાખવાનું છે બ્લુ લાઈનની બારે જાય છે તો આપણે ફરીથી લખવાનું છે બધાએ ગુડ વર્ક કરવાનું છે તમે બધા ગુડ ગર્લ અને ગુડ બોય છો ને બધાને સ્ટાર અને સ્માઈલ જોઈ છે ને તો આપણે વર્ક કેવું કરવું પડે યસ વેરી ગુડ ગુડ વર્ક કરવું પડે છે તો આપણે જ્યારે કંઈ નવું શીખીએ છીએ નવો અંક શીખીએ છીએ નવો શબ્દ શીખીએ છીએ તો આપણે સૌથી પહેલા તેની પ્રેક્ટિસ જે છે તે કોઈ બુકમાં કરવાની અથવા તો સ્લેટમાં કરવાની જેથી કરીને શું થાય છે તો કે વધુ પ્રેક્ટિસથી આપણને વ્યવસ્થિત લખતા પણ આવડી જાય છે અને યાદ પણ રહી જાય છે તે માટે આપણે વધુ ને વધુ પ્રેક્ટિસ કરવી જોઈએ ને વધુ પ્રેક્ટિસ માટે આપણે છે સ્લેટમાં લખવું જોઈએ અથવા તો કોઈ બુકમાં પણ લખવું જોઈએ
જેમાં આપણે પ્રેક્ટિસ કરતા હોય તે વધુ પ્રેક્ટિસ કરવાથી આપણા અક્ષર પણ સરસ થઈ જશે. જ્યારે આપણે બુકમાં વર્ક કરીએ છીએ ત્યારે એકદમ સારા અક્ષરે વર્ક કરવાનું છે અને સરસ લખવાનું છે બધાએ. ઓકે, લખશો ને બધા? વેરી ગુડ, બધા જ ગુડ ગર્લ અને ગુડ બોય છે હો. તો હવે આપણે છગડે એકડે એક સંટ છે તે લખીને કમ્પ્લીટ કર્યા. ત્યાર પછી જોઈએ આપણને શું કીધું છે. અહીંયા નીચે રાઉન્ડ રાઉન્ડ આપેલા છે તો તેમાં આપણે કંઈક લખવાનું છે. તો શું લખવાનું હશે? તો ચાલો આપણે જોઈએ કે તે શું લખવાનું છે. તો અહીંયા આપણને સૂચનામાં શું કીધું છે, તો કે 51 થી 60 અંક લખો. તો અહીંયા 51 અને પાછળ 60 આપણને લખેલા આપેલા છે. વચ્ચેના બોક્સ જે ખાલી છે તેમાં આપણે લખવાનું છે. તો પાંચડે એકડે 51 આપેલા છે, તો પાંચડે એકડે 51 પછી શું આવે છે? તો કે પાંચડે બગડે 52. તો આપણે બોલતા જશું અને લખતા જશું. પાંચડે બગડે 52, પાંચડે તગડે 53, પાંચડે ચોગડે 54, 2 5 55, પાંચડે છગડે 56, પાંચડે સાતડે 57, પાંચડે આઠડે 58, પાંચડે નવડે 59, છગડે મીંડે 60. તો આ રીતે આપણે લખીને કમ્પ્લીટ કર્યું. તો પેજ નંબર 50 પરનું જે ક્લાસ વર્ક છે તે આપણે કમ્પ્લીટ કર્યું ને પેજ નંબર 51 પરનું જે હોમવર્ક છે તે આપણે જાતે કરવાનું છે. આપણે આજે 61 શીખ્યા. હોમવર્કમાં આપણે શું શીખવાનું છે, તો કે 62. તો 62 કેવી રીતે થાય છે, તો કે જેવી રીતે આપણે 61 શીખ્યા છીએ. છગડે મીંડે 60 અને એકડે 1 એટલે 61. જ્યારે છગડે મીંડે 60 અને બગડે 2 એટલે 62 થાય છે. તો આ રીતે યાદ કરીને બધાએ લખવાનું છે. જરૂર જણાય ત્યાં વિડીયો સ્ટોપ કરીને પણ તમે લોકો જોઈ શકો છો. ન સમજાય ત્યાં મમ્મીની હેલ્પ લેવાની છે. અક્ષર બધાએ સારા કરવાના છે. ઓકે, તો આશા રાખું છું કે આજે આપણે જે અંક 61 શીખ્યા છીએ તે તમને લોકોને એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે. સમજાઈ ગયું ને? વેરી ગુડ. તેમજ કેવી રીતે લખવું તે પણ તમને લોકોને ખ્યાલ આવી ગયો છે. આવી ગયો ને? વેરી ગુડ. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા જ ટોપિક સાથે. થેન્ક યુ.